नमस्कार मित्रों, सरकारी माहिती यूट्यूब चैनल में हूँ आपनो स्वागत करूँ छू। जो तमे अमार यूट्यूब चैनल पर नवा हो तो अमार यूट्यूब चैनल ने खास खास सब्सक्राइब करो ने वधु में वधु विद्यार्थियों सुधी पहुँचाड़ो। आ सीरीज में आपणे अगाउनी परीक्षा में पूछायेला इम्पोर्टंट प्रश्नों समावेश अहींया करीए छे, જે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે અને આવનારી એક્ઝામ માટે પણ મોસ્ટ મોસ્ટ આઈએમપી છે। તો ચાલો આપણે આગળ વધીએ। તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ટોપિક છે, જેના પ્રશ્નો 100% આવતા જ હોય છે। અને અહીંયા આપણે જે પ્રશ્નોનો સમાવેશ કરેલો છે એ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે। તો મિત્રો, ખાસ ખાસ ધ્યાન આપજો અને આ વિડીયોને બને તેટલો લાઈક કરો અને શેર કરો। તો ચાલો આપણે આગળ વધીએ। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે? ઓપ્શન એ નાણામંત્રી, ઓપ્શન બી પ્રધાનમંત્રી, ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રધાનમંત્રી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન। આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી। ઓપ્શન એ સંરક્ષણ વિધેયક, ઓપ્શન બી પક્ષાંતર વિધેયક, ઓપ્શન સી નીતિ વિષયક વિધેયક, ઓપ્શન ડી નાણાં વિધેયક। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન ડી નાણાં વિધેયક। એટલે કે મિત્રો, રાજ્યસભામાં એટલે કે ઉપલા ગૃહમાં આ વિધેયક રજૂ કરી શકાતું નથી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન। લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ઓપ્શન એ હુકુમસિંહ, ઓપ્શન બી જીએસ ધિલ્લોન, ઓપ્શન સી સુકુમાર સેન, ઓપ્શન ડી જીવી માવલકર। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન ડી જીવી માવલકર। તો મિત્રો, આમનો આખું નામ હતું ગણેશ વાસુદેવ માવલકર। નેક્સ્ટ ક્વેશ્ચન। લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે? ઓપ્શન એ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, નાણાપ્રધાન કે કેન્દ્રીય નાણાપંચ। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નાણાપ્રધાન। નેક્સ્ટ ક્વેશ્ચન। ઉપરાષ્ટ્રપતિ હોડ્ડાની રૂએ અધ્યક્ષ કોના અધ્યક્ષ હોય છે? તો લોકસભાના, ઓપ્શન બી રાજ્યસભાના, યુપીએસસીના, રાજ્યસભાના કે સર્વોચ્ચ અદાલતના। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન સી રાજ્યસભાના। તો મિત્રો, ઉપરાષ્ટ્રપતિ છે એ હોડ્ડાની રૂએ કોના અધ્યક્ષ હોય છે? તો રાજ્યસભાના અધ્યક્ષ હોય છે। તો તમારા મિત્રો, કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે કે અત્યારે આપણા હાલમાં રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે। નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી? ઓપ્શન એ બંધારણીય ઈલાજોનો હક, ઓપ્શન બી સમાનતાનો હક, ઓપ્શન સી શોષણ સામેનો હક, ઓપ્શન ડી મિલકતનો અધિકાર। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન ડી મિલકતનો અધિકાર, જે અત્યારે મૂળભૂત હકોમાં છે નથી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? ઓપ્શન એ 14/3/1949, ઓપ્શન બી 24/1/1950, ઓપ્શન સી 26/11/1950 કે 22/3/1950। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે 26/11/1950, એટલે કે 26 નવેમ્બર 1949। તો મિત્રો, આ દિવસે જ આપણે બંધારણીય દિવસની ઉજવણી કરતા હોય છે, કારણ કે તે દિવસે બંધારણ સભામાં મંજૂર કરવામાં આવ્યો અને બધા જ સભ્યો દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। જ્યારે એને લાગુ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 26 જાન્યુઆરી 1950 ના રોજ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન। ભારત દેશમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22, 15, 16 કે 13? તો મિત્રો,
આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 22 ભાષાઓ છે એ બંધારણ માન્ય ભાષાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ફંડા રાઇટ્સ, ઓપ્શન બી પ્રોરોઇન્ડ, ઓપ્શન સી કોન્સ્ટિટ્યુશન રૂલ, ઓપ્શન ડી મેગ્ના કાર્તા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન ડી મેગ્ના કાર્તા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે? સંસદ, સુપ્રીમ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ કે કેન્દ્ર સરકાર? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, કાસ્ટિંગ વોટ એટલે શું? જે એકમતથી સત્તાનું પલ્લું નમે તે, લવાદ દ્વારા અપાતો મત, રદ થયેલ મત, બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન ડી, બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત એટલે કાસ્ટિંગ વોટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, 1946 માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર સચિનાનંદ સિન્હા, ડોક્ટર એચસી મુખર્જી કે પછી શ્રી રાજગોપાલાચાર્ય? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર સચિનાનંદ સિન્હા. તો મિત્રો ખાસ આ પ્રશ્નમાં જ વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય છે, અહીંયા કાર્યકારી અધ્યક્ષનું નામ પૂછેલું છે તો ડોક્ટર સચિનાનંદ સિન્હા આવે, અને જો સ્થાયી અધ્યક્ષનું નામ પૂછેલું હોત અથવા તો એવું પૂછ્યું હોત કે ભારતની બંધારણ સભાના અધ્યક્ષનું નામ જણાવો તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવે, પણ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? તો એ પહેલા સૌ પ્રથમ ડોક્ટર સચિનાનંદ સિન્હા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રી મંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે? ઓપ્શન એ 4 માસ, ઓપ્શન બી 8 માસ, ઓપ્શન સી 10 માસ, ઓપ્શન ડી 6 માસ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન ડી 6 માસ, એટલે કે 6 માસમાં ચૂંટણી લડીને તેને ચૂંટાવવું પડે જો એને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય અને કોઈ પણ ગૃહનો સભ્ય ના હોય તો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર્ટિકલ ખાલી જગ્યાથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે. આર્ટિકલ 25-28, આર્ટિકલ 30-34, આર્ટિકલ 52-55, આર્ટિકલ 68-72. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 25-28 થી આપણને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ એટલે કે મંજૂરી આપે છે? ઓપ્શન એ લોકસભા બિલ પસાર કરે ત્યારે, ઓપ્શન બી રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે, ઓપ્શન સી લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે, ઓપ્શન ડી એ બી અને સી 3 માંથી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન સી, લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે આપેલ પૈકી એક પણ નહીં? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજ્યસભા. લોકસભા છે એ નીચલું ગૃહ છે, મિત્રો રાજ્યસભા એ સ્થાયી ગૃહ પણ કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાય છે? તો મિત્રો દેવનાગરી, બંગાળી, ગુજરાતી કે અંગ્રેજી? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે રાષ્ટ્રીય મુદ્રાની નીચે લખાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન જનગણ મનને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1948, ઓપ્શન બી 26 જાન્યુઆરી 1949, ઓપ્શન સી 24 જાન્યુઆરી 1950, ઓપ્શન ડી 27 ડિસેમ્બર 1948. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 24 જાન્યુઆરી 1950.
26 જાન્યુઆરી 1950 ના રોજ આપણને આપણું જે બંધારણ છે તે લાગુ કરવામાં આવેલું હતું અને એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ના, 2 દિવસ પહેલા જનગણમને અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદ વિધિ કોણ કરાવે છે? રાષ્ટ્રપતિ શ્રી, ઓપ્શન બી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, ઓપ્શન સી વડાપ્રધાન શ્રી, ઓપ્શન ડી સોગંદ વિધિ થતી નથી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સોગંદ વિધિ થતી નથી. કારણ કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે એ આગળ અગાઉથી જ સભ્ય તરીકે, લોકસભાના સભ્ય તરીકે સોગંદ લઈ લે છે. એટલે એમને અધ્યક્ષ જ્યારે બને છે, ઉપાધ્યક્ષ બને છે ત્યારે સોગંદ વિધિ લેવાની થતી નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અને આપણી આજની ક્વિઝનો લાસ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે? ઓપ્શન એ પ્રથમ સત્રમાં એટલે કે બજેટ સત્રમાં, ઓપ્શન બી ચોમાસું સત્રમાં, ઓપ્શન સી શિયાળુ સત્રમાં, ઓપ્શન ડી બધા જ સત્રમાં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર થશે ઓપ્શન એ પ્રથમ સત્રમાં. તો મિત્રો આજની ક્વિઝ અહીં પૂર્ણ થાય છે. આ વિડીયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જેથી આવી જ વધુમાં વધુ ક્વિઝ જે તમારા માટે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમારા માટે આપણે લાવતા રહીએ. તો ચાલો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જય જય ગરવી ગુજરાત.